મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અણમાનીતી રાણીની વાર્તા, જે અધિક માસમાં સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે, તેની કૃપા પ્રાપ્ત થાય છે. તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, જીવનમાં બરકત આવે છે. એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે. એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, પૂજા કરીએ, નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ, તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, આપણું કલ્યાણ કરે છે. તો મિત્રો, એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા અણમાનીતી રાણીની વાર્તા. જો આપને આ વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો હવે સાંભળીએ આજની કથા વાર્તા અણમાનીતી રાણીની વાર્તા. ચંદન નગરીના રાજા ચંદનસેનને બે રાણી, એક માનીતી અને બીજી અણમાનીતી. એક પર રાજા હેતની હેલી વરસાવે અને બીજીનો તો ભાવેય ન પૂછે. એકને ફૂલની જેમ સાચવે અને બીજી તો એને જોવી ન ગમે. માનીતી રાણી રૂપરૂપનો અંબાર અને અણમાનીતી દયા અને ગુણનો ભંડાર. વળી માનીતીની કુખે પુત્ર જન્મ્યો પછી તો રાજા એનાથી એવો અંજાઈ ગયો કે વાત ન પૂછો. માનીતી તો ધરતીથી વેત ઊંચી ચાલે, વાત વાતમાં કડવા વેણ બોલે. બિચારી અણમાનીતી બધું સમસમીને સહન કરી જાય. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતી રાણીએ વ્રત લીધું, રોજ નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, ભજન કીર્તન કરે. માનીતી રાણી એના દાંત કાઢે, ઈર્ષાળુ તો એવી કે રગે રગે ઝેર ભરેલું. સાંજે વધ્યું ખટ્યું અણમાનીતીના મહેલે મોકલી દે. એની ઈચ્છા એવી કે એઠું ખાય તો અણમાનીતી રાણીના વ્રત તૂટી જાય. પણ ભોળાનો ભગવાન છે ને, અણમાનીતી એ વ્રત તૂટે એના કરતાં એક ટાણા બંધ કરીને ઉપવાસ આદર્યા. આ વાત માનીતીએ જાણી તો તેના પેટમાં તેલ રેડાયું. એ તો રાજાના કાન ભંભેરવા લાગી કે અણમાનીતી કામણ ટૂમણ કરીને રાજાને મારી નાખવા ઈચ્છે છે. તેથી રાજ એના પિયરિયાના હાથમાં આવે. રાજાને તો રોષ ચઢ્યો, અણમાનીતીને ધક્કા મારીને મહેલમાંથી કાઢી મૂકી. બિચારી અણમાનીતી તો રડતી કકળતી ચાલી નીકળી, વનની વાટ પકડી. રસ્તામાં એક તરસી ગાય મળી. અણમાનીતીએ તેને પાણી પાયું. આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું. અણમાનીતીએ વાળી ચોળીને સાફ કર્યો, આંગણામાં પાણી છાંટ્યું, સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું, પછી બીલીપત્ર લાવી શિવની પૂજા કરી. આગળ જતાં બે લડતા નાગ મળ્યા. રાણીએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થયા. રાણી તો થાક ખાતી જાય અને આગળ વધતી જાય છે. ઉપવાસના કારણે આંખે અંધારા આવે છે, પગ લથડે છે. રાણી તો મહર્ષિ ગૌતમના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી. ઋષિએ શીતળ જળ છાંટ્યું. ભાનમાં આવ્યા પછી બધી વાત પૂછી અને આશીર્વાદ આપ્યા કે પવિત્ર પુરુષોત્તમ વ્રતના પ્રભાવે આજથી તારું દુઃખ દૂર થશે, તું મહેલે પાછી જા, તારી કાયા કંચન વર્ણી થઈ જશે. રાજા રાણી તને માન આપશે, 9 માસે તારી કુખે તેજસ્વી પુત્ર જન્મશે, તે તારી કીર્તિ વધારશે. મૃત્યુલોકના સર્વે સુખ ભોગવીને અંતકાળે તું વિમાનમાં બેસીને વૈકુંઠમાં જઈશ. ઋષિના શબ્દો પર વિશ્વાસ રાખીને રાણી પાછી ફરી. રસ્તામાં પેલા નાગ મળ્યા. રાણીને બહેન કહી 7.5 ગાડા ભરીને ખજાનો આપ્યો. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ સ્વહસ્તે પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ રાણીની કાયા કંકુવર્ણી થઈ ગઈ. ચંદ્ર સૂર્યના તેજ મળ્યા. ત્યાંથી રાણી આગળ ચાલી. નગરના દરવાજે ગાયોનો ગોવાળ મળ્યો. એણે જઈને રાજાને ખબર આપ્યા. રાજા રાણી સામૈયા કરવા આવ્યા અને રાણીને માનપાનથી મહેલે લઈ ગયા. 9 માસે રાણીની કુખે તેજસ્વી પુત્રનો જન્મ થયો. મૃત્યુલોકના સર્વે સુખ ભોગવીને રાણી અંતકાળે સદેહે વૈકુંઠમાં ગઈ. દુઃખ દારિદ્ર થાય દૂર, મળે માનને પાન, જેને પુરુષોત્તમ ફળે તેના સર્વે કરે સન્માન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને, સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. તો મિત્રો,
આવો મહિમા છે. અધિક માસમાં પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ પૂજા સ્તુતિ કરી કથા અને અધ્યાય સાંભળવાનો. જેવી રીતે હસ્તીના પગલામાં સૃષ્ટિના સમસ્ત પ્રાણીઓના પગલાં સમાઈ જાય છે, તેવી જ રીતે સર્વકાલના ધર્મો તથા વ્રતોનો શ્રી પુરુષોત્તમ ભગવાનમાં સમાવેશ થઈ જાય છે. અર્થાર્થ, જે મનુષ્ય અધિક માસમાં ઉત્સવો અને વ્રતો કરે છે તે સર્વે શ્રી ઠાકોરજી ભગવાન પુરુષોત્તમ સ્વયં સ્વીકારે છે. ભગવાન પુરુષોત્તમ રાય તેની મનોકામના પૂર્ણ કરે છે, તેના મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે, તેના સર્વે કાર્યો સિદ્ધ કરાવે છે. આવો મહિમા છે અધિક માસમાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો. તો મિત્રો, આજની આ કથામાં અણમાનીતી રાણીની વાર્તા તમે અંત સુધી પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની માહિતી અને કથા તમને પહેલાં મળે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.